ખેડૂત મિત્રો નમસ્કાર. આજે આપણે ખાસ કરીને કપાસમાં જૈવિક અને યાંત્રિક દ્વારા સંકલિત જીવાત વ્યવસ્થાપન કેમ કરવું એના વિશે આપણે જોઈએ. તો ખાસ કરીને આપણે જે જીવાત વ્યવસ્થાપન છે, ખાસ કરીને જીવાતનું વ્યવસ્થાપન, તો એના વિશે જોઈએ. તો ખાસ કરીને જે તે વિસ્તારને અનુકૂળ હોય તેવી જીવાત શક્ય હોય તેથી બધી જ પદ્ધતિઓ એકબીજા સાથે વધુ સંકળાયેલ હોય તે રીતે અપનાવી જીવાતોની વસ્તી સમય માત્રાની હદ કરતાં નીચી એ જ રાખવાની પદ્ધતિને સંકલિત જીવાત વ્યવસ્થાપન કરે છે. કપાસમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન પદ્ધતિઓ આપેલી છે, તેમાં ખાસ કરીને જુદી જુદી જોઈએ તો ઉનાળામાં ઊંડી ખેડ કરવી, જેનાથી જે ઊંડી ખેડ ઉનાળામાં કરે, હવે તો હવે આવશે ત્યારની વાત છે, તો જમીનમાં રહેલા જીવાતોનો ઈયળો અને કોશિકાઓનો સૂર્યપ્રકાશની ગરમીમાં તથા પક્ષી દ્વારા નો નાશ થાય, ઈંડામણનો નાશ થાય, તેમની બે સંગ્રહ શક્તિ વધે છે ઊંડી ખેડ કરવાની. બીજી વસ્તુ, જીવાત પ્રતિકારક જાતોનું ડિલિન્ટેન્ટ સર્ટિફાઈડ બિયાણ વાપરવું. જીવાત પ્રતિકાર જાતોમાં જીવાતોનો ઉપદ્રવ ઓછો લાગતો હોવાથી દવા છંટકાવ અને અન્ય ખર્ચ બચે અને પર્યાવરણને નુકસાન કર્યા વિના વધુ ઉત્પાદન આપણે મેળવી શકાય છે. બિયાણને જંતુનાશક દવાની બીજ માવજત આપી પછી જ વાવણી કરવી. કપાસના બીજને બીજ માવજત આપેલ ન હોય તો મીડા ક્લોરપ્રીટ 70 WS 7.5 ગ્રામ અથવા તો થાયોમિથોક્ઝાન 70 WS 2.8 ગ્રામ દવા પ્રતિ કિલો બીજ મુજબ માવજત આપવી. વાવવાથી કપાસના પાકને શરૂઆતમાં 50 દિવસ સુધી મોલો મસી સામે, 60 દિવસ સુધી લીલા તરતરિયા સામે અને 30 દિવસ સુધી થ્રીપ સામે રક્ષણ મેળવે છે. હવે પરજીવી, ખાસ કરીને જે પરપક્ષી અને પરજીવી કીટકોનું પણ સંરક્ષણ થાય છે. શરૂઆતમાં 2 થી 3 છંટકાવ કરવાના બચે છે. પાકની ફેરબદલી કરવી. દર વર્ષે એકને એક જમીનમાં એકને એક કપાસનું વાવેતર ન કરવું. કપાસ પછી ભીંડાનું વાવેતર કરવાથી તબકાવાળી ઈયળ તથા લીલા તરતરિયાનો ઉપદ્રવ ઘટે છે. મકાઈ બાદ કપાસનું વાવેતર કરવાથી ઉધઈનો ઉપદ્રવ વધે છે. ફેરોમેન ટ્રેપ ગોઠવી એ જીવાતની મોજણી કરવી જરૂરી છે. કપાસમાં કાબરી, લીલી, ગુલાબી અને લશ્કરી ઈયળ માટેના ફેરોમેન ટ્રેપ મળે છે. ફેરોમેન ટ્રેપમાં ઉપરોક્ત જીવાતના નર ફૂદા આકર્ષાઈને આવે છે, તેથી જીવાતના નિયંત્રણના પગલાં લેવાનામાં અનુકૂળ રહેશે. લીલી, ગુલાબી, કાબરી અને લશ્કરીયલના મરફુદા સામૂહિક એકત્રીકરણ માટે વિઘાદીઠ 5 થી 6 ફેરોમેન ટ્રેપ ગોઠવવા અને લ્યુર દર 30 દિવસે બદલી નાખવી જોઈએ. ફેરોમેન ટ્રેપ કપાસની નીચેથી એ કપાસની ટોચથી 1 થી 1.5 ફૂટ ઊંચાઈએ રાખવું જોઈએ. જે ટોચ હોય એના કરતાં ઊંચું 1.5 ફૂટ રાખવું જોઈએ. કપાસ જેવડી હોય એના કરતાં પાકોની વાવણી કરવી. ખાસ કરીને પિંજર પાકો જે છે એમાં દિવેલા આવે છે. લશ્કરીયલની માદા ફૂદી કપાસ કરતાં દિવેલા પાનને ઈયળ મૂકવા વધુ પસંદ કરતી હોવાથી કપાસના પાક ફરતે દિવેલાની વાવણી કરી દિવેલા પર મુકાયેલા લશ્કરીયલના ઈંડા અને પ્રથમ અવસ્થાની અવસ્થાવાળા પાન વીણી લઈ નાશ કરવાથી લશ્કરીયલનું નિયંત્રણ કરી શકાય છે. ગલગોટાની વાત કરીએ તો કપાસના ખેતરની ફરતે ગલગોટાની વાવણી કરવાથી લીલી ઈયળનું ફૂદું ગલગોટાના ફૂલ તરફ આકર્ષાય છે અને ફૂલ પર પોતાના ઈંડા મૂકે છે. ગલગોટાના ફૂલને ઈંડા અને ઈયળ સહિત તોડી લેવાથી ઈયળની થતું નુકસાન આપણે કાબૂમાં રાખી શકાય છે. ફૂલને બજારમાં વેચવાથી પૂરક આવક પણ મળી રહેતી હોય છે. ખેતરમાં પરજીવી પરપક્ષીઓની જાળવણી કરવી. ખાસ કરીને કપાસની દર 10 હાર પછી 1 હાર મકાઈ, ગલગોટા, જુવાર, કઠોળ પાકો લેવાથી કપાસની જીવાતોના પરજીવી પરપક્ષી જેવા કે દાળિયા, ક્રાઇસોપાની જાળવણી આપણે કરી શકીએ છીએ. મકાઈ અને જુવાની પરાગરજ ક્રાઇસોપર્સને આકર્ષવામાં બહુ મદદ કરે છે. કપાસની ફરતે ભીંડાની 1 હાર વાવવામાં આવે તો કપાસના ટપકાવાળી ઈયળ તથા લીલા તરતરિયાનો ઉપદ્રવ ઘટે છે. કપાસની ફરતે શણની 1 હાર વાવવાથી કાતરાના નુકસાન પણ આપણે ઘટાડી શકાય છે. પરજીવીઓનો ઉપયોગ કરવો હોય તો શું છે, ટ્રાઇકોગામાનો ઉપયોગ કરવો. ટ્રાઇકોગામા એ ઈંડવાની ઈયળના ફૂદાના ઈંડાનું પરજીવી છે. જે ઈંડાની ઈયળના ફૂદાને ઈંડામાં પોતાના ઈંડા મૂકી જીવાતનો ઈંડા અવસ્થામાં જ નાશ કરે છે. ખેતરમાં ઝીંડવાની ઈયળના ઈંડા દેખાવાની શરૂઆત થયે હેક્ટર દીઠ 1.5 લાખની સંખ્યામાં દર દિવસના અંતરે 10 દિવસના અંતરે 5 થી 6 વાર ટ્રાઇકોગામા ભમરી છોડવાથી ઝીંડવાની ઈયળનું નિયંત્રણ કરી શકાય છે. ક્રાઇસોફાનો ઉપયોગ કરવો તો એમાં ખાસ કરીને જે ચૂસ્યા પ્રકારની જીવાતો લીલી, કાબરી, ગુલાબી ઈયળના ઈંડા અને નાની ઈયળનું ભક્ષણ કરતું અગત્યનું પરપક્ષી કીટક છે.
ગુલાબીનું જૈવિક નિયંત્રણ આપણે કરીએ તો એમાં ખાસ કરીને કપાસ ની સજીવ ખેતી કરતા ખેડૂતોએ ગુલાબીના અસરકારક નિયંત્રણ માટે એમડીપી ટેકનોલોજી એટલે કૃષિ નીતિમાં અમારા મળે છે, તો એ 40 ગ્રામ પેસ્ટ પ્રતિ હેક્ટર મુજબ એક સરખા 1000 ટપકાને બે ડાળીની વચ્ચેની જગ્યાએ મૂકવા જોઈએ છે. એ તમને બધાને ખબર છે કે એક હેક્ટરમાં 1000 જો ટપકા મૂકી દેવામાં આવે, 400 ગ્રામની તૂર જોઈએ, તો એમાં 30 દિવસ સુધી એમાં કોઈ ગુલાબી ઈયળ આવતી નથી. ને 30 દિવસના અંતરે ફરીથી એક વખત આપણે મૂકીએ તો 2 મહિનાનો પાક આપણો થઈ જાય છે. જ્યારે શરૂઆત થાય ત્યારે કરવી. પછી કાબરી ઈયળની વાત કરીએ, કાબરી ઈયળ કપાસના છોડની શરૂઆતની અવસ્થામાં ડૂંખમાં બેસી જઈ ડૂંખને નુકસાન કરે છે. ખેતરમાં આવી નુકસાન પામેલ ડૂંખને હાથથી દબાવી દેવાથી તેમાં રહેલી ઈયળ નાશ પામે છે અને તેથી તેની વસ્તી ઘટે છે. લીલી ઈયળની વાત કરીએ તો લીલી ઈયળનું કૂદું કપાસના ટોચની ટોચ પરના કોમળા ભાગ ઉપર ઈંડા મૂકવાનું વધુ પસંદ કરે છે, બરાબર. અને આવા ટોચના પાન ઉપર મુકાયેલા ઈંડા સહિતના પાન વીણી લેવાથી તથા લીલી ઈયળની મોટી અવસ્થાની જે તાણ છે એનો આપણે નાશ કરી શકીએ છીએ. એટલે આ પણ એટલું અગત્યનું છે, એટલે એ ખાસ આપણે જાણવું જરૂરી હોય છે. બીજી વસ્તુ હોય છે કે લીમડાની બનાવટ નો ઉપયોગ કરવો હોય તો શું કરવું, તો એમાં ખાસ કરીને લીમડાના જીવાતને ઈંડા મૂકવું તેમજ ખાતા અટકાવવાનો ગુણધર્મ ધરાવે છે. લીંબોળીના મીજમાંથી બનાવેલ દ્રાવણ કપાસના છોડ પર 5% દરે છાંટવાથી તે લીલી ઈયળ અને લશ્કરી ઈયળની માદાને છોડ પર ઈંડા મૂકતું અટકાવે છે. ઈયળો લીમડાની દવા છાંટેલ પાન ખાઈ શકતી નથી, આથી તેનો વિકાસ પૂર્ણ થઈ શકતો નથી. પરિણામે ઈયળો ભૂખી રહીને મરી જાય છે. એટલે આ પણ ખાસ કર બહુ અગત્યનું છે, જે ખાસ કરીને ઓર્ગેનિક કરે છે બરોબર, એટલે એને આ બહુ જરૂરી છે. એનપીવી નો ઉપયોગ પણ અત્યંત મહત્વનો છે. કપાસમાં લીલી ઈયળ અને લશ્કરી ઈયળ તેમજ વિષાણુયુક્ત દ્રાવણ અનુક્રમે એનપીવી 450 અને એનપી એસએનએનપીવી 250 ઈયળ યુનિટ પ્રતિ હેક્ટરે છાંટવાથી ઈયળોના રોગ ઉત્પન્ન થાય છે અને ઈયળો આ રીતે નાશ પામે છે. ખેતરમાં આવી રોગગ્રસ્ત ઈયળો છોડના ટોચના ભાગે ઊંધી લટકાયેલી જોવા મળે છે. એનપીવી હંમેશા સાંજના સમયે છાંટવું વિતાવવા હોય છે. ખેતરમાં પક્ષી બેસવાની વ્યવસ્થા ગોઠવવી, ખેતરમાં થોડા થોડા અંતરે પક્ષી બેસી શકે તે માટે ઝાડની ડાળીઓ ગોઠવવી જોઈએ અને તેની નીચે પાણી ભરી રાખવું જોઈએ, જેથી જીવાત પાનખરા પક્ષી તેના પર બેસી ખેતરમાં રહેલી જીવાતો સહેલાઈથી શોધી શકે છે. તો મિત્રો, એટલું આપણે ખાસ કાળજી રહીએ તો 100% આપણે સારું પરિણામ મેળવી શકીએ.